હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું બટાકાના ભજીયા. આ ભજીયા તમે અમદાવાદના જો રાયપુરના ભજીયા ખાધા હોય તો તેની યાદ અપાવશે. આ ભજીયાની ખાસિયત એ છે કે આપણે તેની અંદર બે સિક્રેટ વસ્તુ એડ કરીશું, જેનાથી ભજીયા સોફ્ટ થશે અને તળતી વખતે ફાટશે પણ નહીં. તો ચલો ટિપ્સ અને ટ્રિકની સાથે રેસિપીની શરૂઆત કરીએ. અને ન્યાઝ હોમ કિચનની આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. રેસિપી ગમે તો લાઈક કરજો, શેર કરજો. તો ચલો શરૂ કરીએ બટાકાના ભજીયા. બટાકાના ભજીયા બનાવવા માટે આપણે પહેલાં બટાકાના ભજીયાની અંદરનું જે સ્ટફિંગ હોય છે તે રેડી કરીશું. તો તેના માટે આપણે અહીંયા એક બાઉલની અંદર 3 નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે. તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સાથે તીખાસ માટે મરચાંની પેસ્ટ બનાવી છે, જે મેં 2 ચમચી જેટલી એડ કરી છે. સાથે હળદર એડ કરી દઈશું. અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તેની અંદર ટેસ્ટમાં વધારો લાવવા ગરમ મસાલો એડ કરીશું. સાથે અધકચરા ક્રશ કરેલા વરિયાળી એડ કરી દઈશું. વરિયાળી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે આખા ધાણાને પણ અધકચરા ક્રશ કર્યા છે તે પણ એડ કરી દેજો. હવે આપણે થોડા તલ એડ કરી દઈશું. સાથે અહીંયા મેં કોઠાનો પાવડર એડ કર્યો છે. જો કોઠાનો પાવડર અવેલેબલ ના હોય તો આમચૂર પાવડર એડ કરી દેજો. હવે આપણે તેની અંદર ખારી સિંગ એડ કરવાની છે. મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલી ખારી સિંગનો ઉપયોગ કર્યો છે. તમને જો ઓછી ગમતી હોય તો તમે ઓછી એડ કરી શકો છો. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા એડ કરી દીધા છે. સાથે થોડી કોથમીર એડ કરી દઈશું અને બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધા મિશ્રણને ધીરે ધીરે ચમચીની મદદથી યા તો એકદમ હાથની મદદથી પોલા હાથે મિક્સ કરી લઈશું, જેથી તે સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને અલગ મૂકી દઈએ. તેની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનો બાકી છે, જે આપણે ભજીયા તળતી વખતે એડ કરીશું. હવે આપણે અહીંયા બેસન લીધું છે. બેસન એટલે કે ચણાનો લોટ. મેં અહીંયા પેકેટવાળા બેસનનો જ ઉપયોગ કર્યો છે. તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને આ રીતે બેસનનું ખીરું રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને તેને સરસ રીતે હલાવતા જવાનું છે. જ્યાં સુધી તે સરસ રીતે લીસું ના થાય ત્યાં સુધી તેને સરસ રીતે હલાવતા રહેજો, એટલે આપણું બેસનનું બેટર પણ સરસ રીતે રેડી થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું બેસનનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. તેની અંદર આપણે સોડો એડ કરવાનો છે અને સાથે તેની ઉપર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે, જેથી આપણા ભજીયા સરસ એવા સોફ્ટ થશે. તો હવે આપણા બંને ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણો બટાકાનો માવો પણ રેડી થઈ ગયો છે અને બેસનનું બેટર પણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ કરવા પહેલાં મૂકી દેવાનું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે બટાકાનો માવો રેડી કરેલો હતો તેની અંદર હું અહીંયા 1/2 વાડકી જેટલા એટલે કે 2 થી 3 ચમચી જેટલા કાચા પૌવા, જે બટાકા પૌવા માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તે એડ કરી દઈશું અને મિશ્રણને સરસ રીતે મિક્સ કરીશું. આ બટાકાના પૌવા એડ કરવાથી આપણું સ્ટફિંગ સારું એવું તેને બાઇન્ડિંગ મળશે અને તળતી વખતે બટાકાનો માવો બહાર નહીં નીકળે, એટલે આપણે બટાકાના કાચા પૌવા એડ કરવાના છે. તો સરસ રીતે તેને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે બટાકાના માવાની અંદર પૌવાને સરસ રીતે મિક્સ કરી લીધા છે. તે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદરથી નાના નાના ગોળા વાળી લઈશું અને ભજીયા તળવા માટેનું બેટર રેડી કરી લઈશું. તો આ રીતે નાના નાના ગોળા વાળતા જઈશું. તમને જે સાઇઝના બટાકાના ભજીયા બનાવવા હોય તે સાઇઝના તમે બટાકાના ગોળા તૈયાર કરી લેજો. તો આપણા બટાકાના ગોળા રેડી થઈ ગયા છે, તેને અલગ મૂકી દઈએ અને બેસનના ખીરાની અંદર જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે તે એડ કરી દઈએ. બેસનના ખીરાની અંદર આપણે સોડો એડ કરતાં પહેલાં આપણું તેલ સરસ રીતે ગરમ થયેલું હોવું જોઈએ, પછી જ આપણે તેની અંદર સોડો એડ કરીશું. તો મારું તેલ અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે બેસનના ખીરાની અંદર 1/2 ચપટી સોડા એડ કરી દઈશું અને તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. આપણે હંમેશા સોડાની ઉપર યા તો તેલ એડ કરીએ છીએ યા તો થોડું પાણી એડ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે લીંબુનો રસ એડ કરીશું, જેથી તમે જોઈ શકો છો બબલ્સ થવા લાગ્યા છે, એટલે આપણું બેટર સરસ રીતે લીસું અને સોફ્ટ થશે અને આપણા ભજીયા એકદમ પોચા પોચા થશે. તો આ ટિપ્સ ચોક્કસથી ફોલો કરજો અને આ રીતે સોડાની ઉપર લીંબુનો રસ નાખજો, એટલે તમે જોશો કે ઈનો જેવી ઇફેક્ટ આવે છે અને બધા બબલ્સ પડે એટલે જલ્દીથી આપણે ખીરાને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણું બેસનનું ખીરું પણ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો ચલો હવે આપણે
ફ્રાય કરી લઈએ તો એક એક ગોળા લેવાના છે અને બેસનના ખીરામાં આ રીતે ડબોળીને આપણે ફ્રાય કરી લેવાના છે. એકદમ સ્લો ફ્લેમ પર આપણે ભજીયાને ફ્રાય કરવાના છે. તો આ રીતે હું એક એક કરીને બધા બટાકાના ભજીયા તેલની અંદર એડ કરતી જઈશ અને પછી આપણે સ્લો ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈશું. તો આ રીતે ધીરે ધીરે એક એક કરીને આપણે બધા ભજીયાને તેની અંદર એડ કરતા જઈશું. જેટલા ભજીયા રહે તેટલા આપણે તેની અંદર એડ કરી દઈશું અને પછી સ્લો ફ્લેમ પર એમને મત તેને પહેલાં થવા દેજો. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર આપણે ભજીયાને એમને પહેલાં થવા દઈશું, પછી ઝારાની મદદથી તેને હલાવતા જઈશું અને એમને તેલમાં સ્લો ફ્લેમ પર સરસ રીતે આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો આપણે ભજીયાની અંદર બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાથી તે ફૂટતા પણ નથી, ફાટતા પણ નથી અને આ રીતે સરસ રીતે ફૂલેલા એવા આપણા ભજીયા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા બટાકાના ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો આપણા બટાકાના ભજીયા રેડી થઈ ગયા છે. તેની સાથે સર્વ થતી લસણની બે પ્રકારની ચટણીઓ મેં બનાવી છે, જે એની સાથે મેં સર્વ કરી છે. આ બંને ચટણીઓની રેસીપી હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ. તો ચોક્કસથી આ રીતે બટાકાના ભજીયા તમે પણ ઘરે બનાવો, બંને ટિપ્સ અને ટ્રીક ફોલો કરીને બનાવશો તો તમારા બટાકાના ભજીયા પણ આવા જ બનશે. તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.